હેલો સર હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું જરૂર મેમ તમે ઘણી કોલેજોની મુલાકાત લો છો અને ઘણા જ વક્તવ્યો આપો છો અને એ પણ એક જ જીવનમાં ખરું ને તમે કોઈ વ્યક્તિ કલ્પના કરે તેના કરતાં પણ વધુ સિદ્ધિ મેળવી છે આટલું મોટું ફાઉન્ડેશન ઈશા યોગ જેવું તથા આટલા સેન્ટર્સ આટલા શિષ્યો આ બધું એક જ જીવનમાં કર્યું ખરું ને જો કોઈ સામાન્ય માણસ પ્રયત્નોને અથાક્ષ આવું કરવા માંગે તો આ સ્થાન પર પહોંચતા ત્રણ પેઢીઓ પસાર થઈ જાય પણ તમે ફક્ત એક જ જીવનમાં આ કર્યું તમારી આ સફળતા પાછળનું રહસ્ય શું છે તમે નાના બાળક હતા ત્યારે તમે સોપ બબલ્સ ઉડાડતા હતા સોપ બબલ્સ હા તો જ્યારે તમે સોપ બબલ્સ ઉડાડતા હતા ત્યારે તમે જોયું હશે કે કોઈના બબલનું કદ આટલું મોટું બન્યું અને તમારું આટલું જ મોટું બન્યું આપણે શ્વાસ રોકી રાખીએ અને ધીમે ધીમે છોડીએ તો બબલ મોટું થાય દરેક વ્યક્તિના ફેફસામાં હવા હોય છે પણ કોઈના બબલનું કદ મોટું હોય છે કોઈના કદ નાનું હોય છે વોટ ઇઝ શરીરની વાત કરીએ તો આ મારું શરીર છે તે તમારું શરીર છે તે સો ટકા સ્પષ્ટ વાત છે તેમાં કોઈ બેમત કે ગૂંચવણ નથી ખરું ને આ મારું શરીર છે તે તમારું શરીર છે આ મારું દિમાગ છે તે તમારું દિમાગ છે પણ જ્યારે જીવનની વાત આવે ત્યારે મારું જીવન અને તમારું જીવન જેવું કશું હોતું નથી આ જીવિત બ્રહ્માંડ છે તમે તમારી સિસ્ટમની અંદર એટલું જીવન કેદ કરી રાખ્યું છે તે તમારા જીવનનું કદ અને અવકાશ નક્કી કરશે કોઈને મોટું બબલ મળ્યું છે કોઈને નાનું બબલ મળ્યું પૂપ અને પરપોટો ફૂટી ગયો તમે ઓળખી નથી શકતા કે મારી હવા કઈ અને તમારી હવા કઈ ખરું ને તે જ રીતે જ્યારે જીવનની વાત આવે ત્યારે મારા જીવન અને તમારા જીવન જેવું કશું હોતું નથી પણ મારું શરીર તમારું શરીર મારું દિમાગ અને તમારું દિમાગ એવો તફાવત હોય છે પણ મારું જીવન અને તમારું જીવન એવું કશું નથી ફક્ત જીવન હોય છે સમૃદ્ધ જીવન આ જીવંત બ્રહ્માંડ છે તમે તમારી અંદર કેટલું જીવન સમાવશો તેના આધારે તમારા જીવનનો અવકાશ અને રેન્જ નક્કી થશે એક વ્યક્તિ જે સો વર્ષમાં કરી શકે તે બીજી વ્યક્તિ કદાચ દસ વર્ષમાં પૂરું કરી લે તેવું બની શકે પોતાના જીવનની ઉત્કટતાને કારણે જ્યારે હું જીવનની ઉત્કટતા શબ્દ પ્રયોજું છું ત્યારે તે ઘણી બધી રીતે રૂપાંતરિત થઈ શકે છે ઉદાહરણ તરીકે કેટલીક વખત અમુક ચોક્કસ વ્યવસાયો વિકસ્યા છે જેમ કે કેટલાક વ્યવસાયો અમેરિકામાં ફેડ પ્રવર્તે છે કે ત્રણ વર્ષની અંદર કોઈ વ્યક્તિ અબજો ડોલરનો વ્યવસાય કરી લે છે જેમ કે માઇક્રોસોફ્ટે વિકાસ કર્યો ફેસબુકે વિકાસ કર્યો આ રીતે અન્ય કોઈ કંપનીએ પણ વિકાસ કર્યો છે તે માટે વ્યાપકપણે ટેકનોલોજીકલ વિકાસ જવાબદાર છે અને કોઈ વ્યક્તિ તે ટેકનોલોજીમાં આગળ પડતું સ્થાન ધરાવતી હોય અન્ય કોઈ સમયે આવું ન બન્યું હોત તો આ તફાવત છે પણ જો તમે વાસ્તવમાં કશુંક મોટું મહત્વપૂર્ણ સર્જન કરવા માંગતા હો મોટું કે નાનું એ મહત્વનું નથી સર્જન મહત્વપૂર્ણ હોય તે જરૂરી છે તો પછી તમે જીવનની ઉત્કટતા ધરાવતા હો તે જરૂરી છે એક વસ્તુ છે કે તમે કેટલી માત્રામાં જીવન અનુભવ્યું છે એવું મેં પહેલાં પણ કહ્યું છે કે યોગ વ્યક્તિગત અસ્તિત્વની સીમાઓને ભૂસી નાખે છે એટલે એક રીતે તમે બ્રહ્માંડને પોતાની અંદર સમાવી રહ્યા છો જ્યારે બ્રહ્માંડ તમારી વિરુદ્ધ નથી પણ તમારી અંદર સમાય છે કે તમારો ભાગ બને છે તો તમારી પાસે ભરપૂર માત્રામાં જીવન હોય છે જ્યારે તમારી પાસે ભરપૂર જીવન હોય છે તો તમે વેચવા માટે સંકોચ નહીં અનુભવો જ્યારે તમે મોટી રીતે વહેંચણી કરો છો તમારા જીવનને બીજા લોકો સાથે તો સ્વાભાવિક રીતે તેઓ એને ઘણું મહત્વ આપશે કારણ કે બધા જ ભેગું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કોઈ એને વેચવા માટે તૈયાર છે તો સ્વાભાવિક રીતે તમારી આજુબાજુ એક મોટો ઉછાળ હશે આનાથી ઘણી વસ્તુઓ થશે આનાથી તમારા ઘણા મિત્ર અને ઘણા દુશ્મન બનશે ઘણા લોકો જેમનાથી તમે ક્યારેય નથી મળ્યા તમારા કટ્ટર દુશ્મન છે પણ તમને નથી ખબર કે કેમ તમે એમને ક્યારેય નથી મળ્યા એમનાથી ક્યારેય વાત નથી કરી પણ તેઓ કહે છે કે હું તેનો દુશ્મન છું મને નથી ખબર કે કેમ પણ દુનિયામાં આ જ ચાલી રહ્યું છે તો જ્યારે આપણે વાત કરીએ છીએ કે આટલા ઓછા સમયમાં આટલું બધું કરી શકાય આ કંઈ ઓછો સમય નથી સાડત્રીસ વર્ષની મહેનતનું પરિણામ છે અઠવાડિયાના સાતે દિવસ દરેક દિવસ વીસ કલાક લગભગ પચીસ વર્ષ આશરે પચીસ વર્ષથી પણ વધારે હું મોટાભાગના દિવસોમાં ફક્ત અઢી કલાક જ ઊંઘ્યો છું ઊંઘથી વંચિત નથી મેં બસ મારા જીવનની ઊર્જાને એટલી તીવ્ર રાખી કે ઊંઘની સમસ્યા જ ન રહી ઘણી વખત ત્રણ દિવસ ચાર દિવસ સુધી ઊંઘ્યો જ નથી સતત કામ કર્યું છે એવું નથી કે તમે કોઈ દવા ખાઈ લીધી અને ઊંઘી નથી રહ્યા બસ ઉદ્દેશની તીવ્રતા અને તમે જે કરી રહ્યા છો એના પ્રતિ પ્રતિબદ્ધતાને કારણે આજે હું ગર્વથી કહી શકું છું કે મેં મારી આજુબાજુ હજારો લોકો તૈયાર કર્યા છે તેઓ બધા આ જ રીતે ગાંડા થઈ ગયા છે તેઓ બધા આ જ રીતે કામ કરવા લાગ્યા છે મોટાભાગના લોકો તમે નથી જાણતા કે તેઓ ક્યારે ઊંઘશે ક્યારે જાગશે દરેક સમયે બસ ચાલુ અઠવાડિયાના સાતે દિવસ કોઈ રજા નહીં કોઈ વેકેશન નહીં પણ બધા જ આનંદિત છે જો તમે યોગા કેન્દ્ર આવો અને જુઓ તો તમે સૌથી આનંદિત ચહેરાઓ જોશો પણ તેઓ ક્યારેય રજા પર નથી ગયા એમની પાસે કોઈ પણ વસ્તુ નથી એમના ખિસ્સામાં પૈસા નથી પણ તેઓ આનંદમાં છે કારણ કે તેઓ જીવનના નશામાં છે સાચે જ આ કંઈક આવું છે શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે કોઈ ખાસ દિવસ જો તમે ઘણા ખુશ છો અને આનંદમાં છો તો તમે દરેક કામ કરવા માટે તૈયાર થઈ જાઓ છો કોઈ સમસ્યા નથી છે ને કેટલું પણ કામ પણ થોડી નિરાશા અને પગ ખસેડવા લાગશો હું પાછલા સાડત્રીસ વર્ષમાં ક્યારેય નિરાશ નથી થયો એવું નથી કે બધું સરખું ચાલતું હોય ઘણી વસ્તુઓ એવી રીતે નથી હોતી જે રીતે હું ઈચ્છું છું હકીકતમાં કંઈ પણ મારા પ્રમાણે નથી થતું આ સત્ય છે કારણ કે મારી આશાઓ ત્યાં ઉપર છે કાયમ ધીરે ધીરે બધી વસ્તુઓમાં સફળતા મળે છે પણ ફક્ત હેતુ અને ફોકસની તીવ્રતાને કારણે જ્યારે અમારા શરૂ કરેલા થોડા આંદોલનોમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા તો કોઈએ મને કહ્યું દેશના એક પ્રમુખ વ્યક્તિએ કે સદગુરુ આ પ્રકારની ભીડ ફક્ત એ સમયે થતી હતી જ્યારે મહાત્મા ગાંધી આવ્યા હતા મેં કહ્યું ના તમે તુલના ન કરો કારણ કે મહાત્મા ગાંધીની પાસે એક ઘણો મોટો ફાયદો હતો કે એમની સામે એક દુશ્મન હતો લડવા માટે કોઈ હતું જ્યારે દુશ્મન હયાત હોય તો તમે આરામથી ભીડ ભેગી કરી શકો છો હવે જ્યારે મારો હેતુ એ છે કે હું સતત લોકોને યાદ અપાવવા માગું છું કે તમારા જીવનમાં એક જ દુશ્મન છે એ છે તમે પોતે પણ તમે આ વ્યક્તિને જો ઠીક કરી દો તો બધું ઠીક થઈ જશે હા કે ના તમારી પાસે ફક્ત એક જ દુશ્મન છે એ છે તમે પોતે જો તમે આ વ્યક્તિને ઠીક કરી દો તો જીવન ઘણું સારું છે તો જ્યારે કોઈ બહારનો દુશ્મન ન હોય તો લોકોને એક હેતુ તરફ લઈ જવા ઘણું મુશ્કેલ હોય છે પણ લોકો ફક્ત ભારત જ નહીં પણ પૂરી દુનિયામાં ઘણી સારી રીતે આગળ વધ્યા છે ઘણા દેશોના લોકો દબાવ નાખી રહ્યા છે સદગુરુ તમે ભારતમાં ઘણું બધું કરી લીધું તમારે અહીંયા આવીને રહેવું જોઈએ અહીંયા રોકાવો આ કરો તે કરો હું તમને આ એટલા માટે બતાવી રહ્યો છું કારણ કે તમે લોકો જુવાન છો જો તમારા બધામાં ઉર્જા અને ગતિવિધિનો જોશ ભરાઈ જાય તો આ દેશ જે યુવાનોનો દેશ છે તેજીથી વિકાસ કરશે અને એક અનન્ય ચમત્કાર બની જશે કારણ કે અહીંયા યુવાનોની સંખ્યા સૌથી વધારે છે તમારી પાસે જરૂરી તીવ્રતા અને સંતુલન હોવું એ મહત્વપૂર્ણ છે કારણ કે સંતુલન વગર તીવ્રતા તમને ગાંડા બનાવી દેશે જો તમારી પાસે તીવ્રતા અને સંતુલન હોય તો આપણે આ દેશને એક ચમત્કાર બનાવી શકીએ છીએ આ દેશમાં આપણને જે સમસ્યાઓ દેખાઈ રહી છે તે વધારે નથી ફક્ત દસ વર્ષમાં ગાયબ થઈ શકે છે તમે જો બીજા દેશોને જુઓ જો તમે દુનિયાનો ઇતિહાસ જોશો તો જે દેશોએ ફક્ત એક પેઢીમાં પોતાની મોટી આબાદીને ગરીબીથી સંપન્નતા સુધી પહોંચાડી દીધી છે તો એ છે ચાઇના પણ એમણે ઘણી જબરદસ્તી અને પીડા સાથે આવું કર્યું ઘણી પીડા લાખો મરી ગયા એટલી બધી પીડા અને તાકાતનો પ્રયોગ પણ આજે ભારત એક દેશના રૂપમાં એવા છેડા પર છે જ્યાં આપણે બધા લોકતંત્રની પ્રક્રિયાથી આવતા પાંચ દસ વર્ષોમાં સાચી વસ્તુઓ કરીએ તો એક લોકતાંત્રિક પ્રક્રિયાના માધ્યમથી કોઈ પણ બંદૂક કે રક્તસ્ત્રાવ વગર આપણે એક અરબ લોકોને જીવનના એક સ્તરથી બીજા સ્તર સુધી લઈ જઈ શકીએ છીએ માનવતાના ઇતિહાસમાં આ રીતનું કાર્ય ક્યારેય નથી થયું અત્યારે ભારત એ સ્થિતિમાં છે જ્યાંથી આવતા પાંચ દસ વર્ષોમાં સાચી વસ્તુઓ કરવામાં આવે તો તમે આ દેશને રૂપાંતરિત થતા જોઈ શકશો આપણે બંદૂકો કે રક્તસ્ત્રાવ વગર એક પ્રકારની ક્રાંતિ વગર બસ લોકતાંત્રિક પ્રક્રિયાથી આવું કરી શકીએ છીએ આપણે એ છેડે બેઠા છીએ બસ આપણે કિનારે લાંબા સમય સુધી ન બેસવું જોઈએ આપણે એક પછી એક પગલાં લેવા જોઈએ લોકો એક નવી પેઢીના રૂપમાં આપણી સાથે છે આપણે એ જ કરવું પડશે